આજે આપણે શીખવાના છે વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 12 વિદ્યુતમાં. અગાઉના બે વિડીયો લેક્ચરમાં આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વિશે શીખી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, તે ટોપિક ફરીથી આપણે આજે યાદ કરશું. તેના આધારે આપણને બે સવાલ પૂછાય છે, શ્રેણી જોડાણના ગેરફાયદા અને સમાંતર જોડાણના ફાયદા. કે આપણા ઘરની અંદર સમાંતર જોડાણ ઉપકરણો વચ્ચે સમાંતર જોડાણ હોય છે, શ્રેણી જોડાણ હોતું નથી, શા માટે? તેના માટેના આજે આપણે બે સવાલ શીખવાના છે. તો સૌપ્રથમ પહેલો સવાલ છે કે ઘર વપરાશના વિદ્યુત જોડાણમાં શ્રેણી જોડાણના ગેરફાયદા, એટલે કે શ્રેણી જોડાણ શા માટે વાપરવામાં આવતું નથી. તો પહેલો પોઈન્ટ કે શ્રેણી જોડાણના દરેક ઉપકરણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો છે? સમાન છે. શ્રેણી જોડાણની આપણે એક પરિપથ તૈયાર કરીએ તો આ રીતે આ શ્રેણી જોડાણ છે. ઉદાહરણ તરીકે આપણે શ્રેણી જોડાણમાં એક બલ્બ દોરીએ, એટલે બલ્બ લગાવ્યો છે પરિપથમાં, એના પછી ફેન છે, આ બંને આપણે શ્રેણી જોડાણમાં છે. હવે શું કીધું કે બંનેમાંથી વિદ્યુત પ્રવાહ કેવો છે? બંનેમાંથી પસાર થશે, એટલે કે વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા અવ્યવહારુ છે, એટલે કે બે ઉપકરણને શ્રેણીમાં જોડાઈ શકાય નહીં. શા માટે? કારણ કે બંને સારી રીતે કામ કરે તેના માટે તદ્દન જુદા જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહ જરૂરી છે, એટલે કે બલ્બ માટે જરૂરી વિદ્યુત પ્રવાહ અને ફેન માટે પણ જરૂરી વિદ્યુત પ્રવાહ. બંને માટે વિદ્યુત પ્રવાહ કેવા હોય છે? અલગ અલગ હોય છે, પરંતુ બંને માંથી તો એક સમાન વિદ્યુત પ્રવાહ વહે છે, તો બંને વ્યવસ્થિત કાર્ય કરી શકશે નહીં, એટલે બંનેને આપણે શ્રેણીમાં જોડી શકીએ નહીં. બીજું, શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણમાં ભંગાણ પડે તો પરિપથ ખુલ્લો થઈ જાય અને બાકીના બધા ઉપકરણો શું થવાના? બંધ થઈ જવાના છે. ઉદાહરણ તરીકે આ બલ્બનો ઉપકરણ આપણે શું થયું? ભંગાણ થયું. ભંગાણ થાય તો હવે અહીં પરિપથ કેવો થઈ ગયો? ખુલ્લો થઈ ગયો. તો આ ફેન પણ શું થશે હવે? એટલે કે તેના પાસે વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં, એટલે કે પરિપથ કેવા, બધા ઉપકરણ કેવા થઈ જાય? બંધ થઈ જશે. એટલે બાકીના બધા ઉપકરણો કેવા થશે? બંધ થઈ જશે. આ બીજો એનો ગેરફાયદો. ત્રીજું, શ્રેણી જોડાણમાં માત્ર એક સ્વીચ હોવાથી દરેક ઉપકરણને સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ કરી શકાય નહીં. આપણે વાત કરીએ તો આ મારે ઉદાહરણ તરીકે બલ્બ શરૂ કરવો છે અને ફેન શરૂ કરવો નથી, તો હું અહીં સ્વીચ ઓન કરું તો તેમાંથી વિદ્યુત પ્રવાહ હોય તો વિદ્યુત પ્રવાહ બલ્બમાંથી પણ પસાર થશે અને ફેનમાંથી પણ પસાર થશે, તો બંને એક સાથે શરૂ થશે. અથવા આપણે વિદ્યુત પ્રવાહ બંધ કરીએ તો બલ્બ અને ફેન બંને એક સાથે બંધ થશે, એટલે સ્વતંત્ર ઉપકરણ આમાં ચાલશે નહીં. આ એનો ત્રીજો ગેરફાયદો છે. ચોથું, શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણને સમાન વોલ્ટેજ મળતો નથી. વોલ્ટેજ શું થાય છે? અવરોધ પ્રમાણે વહેંચાઈ જાય છે. બંનેનો અવરોધ અહીં અલગ અલગ હોય તો વોલ્ટેજની વહેંચણી કેવી હોય? અલગ અલગ. કારણ કે ઉદગમના વોલ્ટેજ દરેક ઉપકરણો વચ્ચે વહેંચાયેલો હોય છે. એવું કે ઉદગમ જે વોલ્ટેજ છે 220 વોલ્ટ હોય છે આપણે, તો 220 વોલ્ટ છે દરેકમાં શું થાય? વહેંચાઈ જાય છે. પરિણામે દરેકને ઓછા વોલ્ટેજ મળતા હોવાથી તે યોગ્ય રીતે કાર્યશીલ રહેતા નથી. એટલે ઉદાહરણ તરીકે બલ્બને જરૂરી છે 110 વોલ્ટ. હવે 220 વોલ્ટ છે તેમાંથી હવે આપણે ડિવાઈડ થયા છે, એટલે કે 100 વોલ્ટ જ મળે, તો બલ્બ બરોબર કાર્ય કરશે નહીં. ઉદાહરણ તરીકે તો આ રીતે વોલ્ટેજ વહેંચાઈ જાય છે, એટલે જરૂરી ઉપકરણને વોલ્ટેજ મળતા નથી, એટલે કાર્ય કરી શકશે નહીં. એટલે આ ચાર એના ગેરફાયદા છે. એટલે આપણા ઘરની અંદર જે જોડાણ કરવામાં આવે છે શ્રેણી જોડાણમાં તમને જોવા મળતું નથી, એટલે આ બધા એના ગેરફાયદા છે. હવે આપણે સમાંતર જોડાણમાં જોઈએ કે ઘર વપરાશના વિદ્યુત જોડાણમાં સમાંતર જોડાણના ફાયદા જણાવો. એમાં પહેલું કે સમાંતર જોડાણ વાળા પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહની દરેક ઉપકરણમાં શું થાય છે? વહેંચાઈ જાય છે. આપણે એક આકૃતિ દોરીએ. Thank you.
આ છે સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણમાં શું કીધું કે કુલ વિદ્યુત પ્રવાહની દરેક ઉપકરણમાં શું થાય વહેંચાઈ જાય છે, એટલે કે વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય I1 I2 અને પરિપથનો કુલ અવરોધ ઘટી જાય. જુદા જુદા પાવર રેટિંગ પણ કેવા હોય છે, જુદા જુદા, કે બલ્બ છે તેનો પાવર રેટિંગ અલગ હોય છે, ફેન હોય તેનો પાવર રેટિંગ અલગ અલગ હોય, તેથી તેમને જરૂરી વિદ્યુત પ્રવાહ પણ જુદો જુદો હોય છે. આથી વિદ્યુત પ્રવાહના વહેંચણીને કારણે જરૂરી વિદ્યુત પ્રવાહ મળી રહે છે, એટલે કે જેટલો જરૂરી હોય એટલો વિદ્યુત પ્રવાહ દરેક ઉપકરણને મળે છે. આ એનો પહેલો ફાયદો. બીજો, દરેક વિદ્યુત ઉપકરણને 220 વોલ્ટ મળે છે. આપણે જોયું કે સમાંતર જોડાણમાં વોલ્ટેજની વહેંચણી થતી નથી, વોલ્ટેજ કેવો છે દરેક ઉપકરણ પાસે સમાન હોય છે, એટલે પરિપથમાં જેટલો વોલ્ટેજ હોય છે એટલો વોલ્ટેજ તમને મળે છે, એટલે કે 220 વોલ્ટ હોય છે તો દરેક ઉપકરણને કેટલો મળે છે 220 વોલ્ટ. દરેક ઉપકરણ એક સરખા વોલ્ટેજ ઉપર કાર્ય કરી શકે છે, તેથી દરેક ઉપકરણને મુશ્કેલી વગર યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. આ એનો બીજો ફાયદો. હવે ત્રીજો, કોઈ ક્ષતિને કારણે ઉપકરણ બંધ થઈ જાય તો પણ બાકીના ઉપકરણો પર તેની અસર થતી, ઉદાહરણ તરીકે આ બલ્બ છે, તો બલ્બ ઉપકરણ શું થશે બંધ થશે તો તેની અસર ફેન ઉપર થશે નહીં, એટલે કે ફેન જો શરૂ હોય તો તે શરૂ ને શરૂ રહેશે. અહીં આપણે જોયું કે બલ્બ જો બંધ થાય તો પરિપથમાં ભંગાણ થાય છે, તો આ બાકીના ઉપકરણો શું થાય છે બંધ થાય છે, અહીં એવું થતું નથી, કારણ કે દરેક માંથી સ્વતંત્ર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. પછી ચોથો ફાયદો કે સમાંતરમાં દરેક ઉપકરણને સ્વતંત્ર કળ હોવાથી બીજા ઉપકરણને ખલેલ પહોંચાડ્યા સિવાય કોઈ પણ ઉપકરણને ચાલુ બંધ કરી શકાય નહીં, એટલે કે દરેક ઉપકરણમાં શું હોય છે સ્વતંત્ર સ્વિચ હોય છે. ઉદાહરણ તરીકે મારે ફેન બંધ કરવો છે તો આપણે સ્વિચ ઓન બંધ રાખશું તો ફેન બંધ થશે, પરંતુ બલ્બને તેના ઉપર કોઈ અસર થતી નથી. જયારે શ્રેણીમાં શું થતું હતું કે દરેક ઉપકરણ માટે એક સ્વતંત્ર સ્વિચ હતી, સ્વતંત્ર સ્વિચ હોય તો એક સ્વિચ આપણે બંધ કરીએ તો દરેક ઉપકરણ શું થાય શરૂ થાય, સ્વિચ શરૂ કરી તો દરેક ઉપકરણ બંધ થશે, એટલે તે પ્રમાણે પ્રક્રિયા થશે, તેવું આમાં થતું નથી. આપણા ઘરની અંદર જે સ્વિચ બોર્ડ છે તેની અંદર આપણે કેવું જોડાણ જોવા મળે છે, સમાંતર જોડાણ હોય છે, તેમાં તમે બલ્બની સ્વિચ ઓન કરો તો બલ્બ જ ઓન થશે, તેમાં પંખો નહીં, એટલે કે ફેનની તમે સ્વિચ ઓન કરો તો ફેન તમને ઓન થયેલો જોવા મળે. તો આ જોડાણ કેવું હોય છે સમાંતર જોડાણ, જે એના ફાયદા છે. એટલે આપણા ઘરની અંદર કેવું જોડાણ હોય છે ઉપકરણમાં સમાંતર જોડાણ હોય છે, શ્રેણી જોડાણ હોતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક આપવાનું ભૂલશો નહીં, તેમજ તમારા ફ્રેન્ડ સર્કલમાં આગળ અવશ્ય શેર કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.